महत्वपूर्ण जानकारी सामे आवी छे। अमदावादथी अमदावादमां पूज्य महामंडलेश्वर भारती बापू देवलोक पाम्या छे। सरखेज आश्रम खाते तेमनी नादुरस्त तबियत होवाना कारणे निधन थयुं होवानी जानकारी सामे आवी छे। लगभग 8:30 થી 9:30 दरमियान सरखेज खाते तेमना पार्थिव देहने अंतिम दर्शन माटे राखवामां आवशे। तो बीजी तरफ जानकारी ए पण सामे आवी छे के समाधि माटे जूनागढ તેમના ભારતી આશ્રમ ખાતે તેમને લઈ જવામાં આવશે। મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે। પૂજ્ય મહામંડલેશ્વર ભારતી બાપુ દેવલોક પામ્યા છે અને સરખેજ આશ્રમ ખાતે નાદુરસ્ત તબિયત હોવાને કારણે તેમનું નિધન થયું હોવાની જાણકારી સામે આવી છે। 8:30 થી લઈને 9:30 સુધી સરખેજ ખાતે દર્શન માટે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવશે। સમાધિ માટે જૂનાગઢ તેમના ભારતી આશ્રમ ખાતે તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવશે। પૂજ્ય મહામંડલેશ્વર ભારતી બાપુ દેવલોક પામ્યા હોવાની જાણકારી સામે આવી છે। વહેલી સવારે નાદુરસ્ત તબિયતને કારણે તેમને અંતિમ શ્વાસ લીધા છે। વહેલી સવારે તેમના દેવલોક પામ્યાની જાણકારી સામે આવી છે। 8:30 થી 9:30 સુધી સરખેજ ખાતે દર્શન માટે સંવાદદાતા વિજયસિંહ પરમાર અત્યારે મારી સાથે જોડાયેલા છે। વિજય, જાણકારી મળી રહી છે મહામંડલેશ્વર ભારતી બાપુ દેવલોક પામ્યા, શું વધુ અપડેટ મળી રહી છે તેમની અંતિમ વિધિને લઈને? ચોક્કસથી દીપાલી, જણાવી દઉં તો જે રીતે વિશ્વંભર ભારતી મહામંડલેશ્વર જે ભારતી આશ્રમ જૂનાગઢ ખાતે ભવનાથમાં જે તેમના મહંત હતા અને તેઓ સાધુ ભારતી સાધુ સમાજના પણ એક સંત હતા, જે સરખેજ ખાતે અમદાવાદ રાત્રિના તેમના તબિયત નાદુરસ્તના કારણે તે દેવલોક પામ્યા છે એટલે હાલ જ્યારે તેઓ સરખેજ પોતાના આશ્રમ ખાતે 8:30 થી 9:30 ભારતી બાપુના દર્શનાર્થે મૂકવા ત્યાં રાખવામાં આવશે। ત્યારબાદ તેઓને સમાધિ માટે જૂનાગઢ 12 વાગ્યે દરમિયાન લઈ આવવામાં આવશે અને ત્યારે જૂનાગઢ ભવનાથમાં જે તેમનો મોટો એક આશ્રમ આવેલો છે ભારતી આશ્રમ, ત્યાં તેમને સમાધિ આપવામાં આવશે। બીજી તરફ ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે ભારતી બાપુ દેવલોક પામ્યા તેને લઈને જૂનાગઢમાં અને પૂરા ભવનાથમાં પણ સાધુ સંતો અને તેમના અનુયાયીઓમાં પણ એક ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે। જી દીપાલી, જી વિજયસિંહ, તો અંતિમ જે તેમની સમાધિની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે કે પછી અંતિમ દર્શન માટે જે સરખેજ ખાતે 8:30 થી 9:30 સુધી તેમનો પાર્થિવ દેહ રાખવામાં આવશે, તે દરમિયાન કોઈની ખાસ ઉપસ્થિતિ જોવા મળશે? જણાવી દઉં તો જે રીતે અમદાવાદ સરખેજ ખાતે ત્યાં જે તેમના અનુયાયીઓ પહોંચી ગયા છે અને જે તેમના શિષ્ય પણ ત્યાં જ સરખેજ ખાતે છે અને જૂનાગઢથી પણ જે તેમના સાધુ સંતો અને તેમના અનુયાયીઓ છે તે પણ રવાના થયા છે અને ત્યાં કોઈ સાધુ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત નહીં રહે, ક્યાંક ખાસ કરીને કોવિડ ગાઈડલાઈનને લઈને પણ ત્યાં પાલન કરવામાં આવશે। બીજી તરફ બપોર બાદ તેમને અહીંયા જૂનાગઢ ભારતી આશ્રમ ખાતે તેમને સમાધિ આપવામાં આવશે, કારણ કે ખાસ કરીને જે ભારતી બાપુ છે એ જૂનાગઢ ભવનાથમાં તેમનો મોટો આશ્રમ ધરાવે છે અને તેમનું એક મોટું નામ પણ હતું। જી જી વિજય, આભાર માહિતી આપવા બદલ। તો મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે, પૂજ્ય મહામંડલેશ્વર ભારતી બાપુ કે જેમને અંતિમ શ્વાસ લીધા છે વહેલી સવારે દેવલોક પામ્યા હોવાની જાણકારી સામે આવી છે। 8:30 થી 9:30 સુધી સરખેજ ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે। ઉપરાંત જાણકારી સામે આવી છે કે તેમના જે સમાધિની વાત છે તે જૂનાગઢ ખાતે તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવશે। 90 વર્ષની આસપાસથી તેમની ઉંમર હતી, અનેક અનુયાયીઓ તેમની સાથે જોડાયેલા છે। 93 વર્ષની ઉંમરે તેઓ બ્રહ્મલીન થયા છે, તેમના દેવલોક પામ્યાની જાણકારી મળતા જ સાધુ સંત સમાજ અને તેમના અનુયાયીઓમાં એક રીતે શોક અને ગમની લાગણી, દુઃખની લાગણી જોવા મળી રહી છે। આજે જ તેમને સમાધિ પણ આપવામાં આવશે તેવી જાણકારી છે, જોકે અંતિમ દર્શન હોય કે પછી સમાધિની તમામ પ્રક્રિયા હોય, વિધિ હોય, તે તમામ જગ્યાએ COVID-19 ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં આવશે તેવી જાણકારી સામે આવી છે। તો અમદાવાદના સરખેજ ખાતે પૂજ્ય મહામંડલેશ્વર ભારતી બાપુ બ્રહ્મલીન થયા છે, 93 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધો છે। લાખો કરોડોની સંખ્યામાં અનુયાયીઓ તેમની સાથે જોડાયેલા છે, તેમના અચાનક બ્રહ્મલીનના સમાચાર મળતા અનેક લોકો દુઃખી થયા।